ઉત્સવ દીપનો એટલે દિવાળી, જેનાથી છે પ્રકાશિત ઘરના ખૂણા ઓરડાને પાડી, પણ એ દીપથી પ્રજ્વલિત જો થાય મન તો સાચી દિવાળી. નમસ્તે મિત્રો, હું છું કૃપાલી રૂપારેલ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM. મિત્રો, દિવાળીની રજાઓ પડી ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા છે અને ઘણાને ઘરે જવાની રાહ જોવાની ક્ષણો પૂર્ણ થતાં બધા જ હવે ટૂંક સમયમાં પોતાના પરિવાર સાથે જોવા મળશે. ઘરે તમારું આગમન થશે ને તમારા માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેનની આંખોને ખરી દિવાળી દેખાશે. હા હા, ખબર છે, ખૂબ ઉત્સાહ છે, પણ જેવા નવા કપડાં તમે આ તહેવારમાં પહેરીને ફરશો, આશા છે મિત્રો એવો જ નવો આત્મવિશ્વાસ પહેરી તમે એક અલગ જોશથી ચાલશો. રંગોળીમાં તો રંગો ભરશો, પણ આશા છે મિત્રો કોઈના જીવનમાં પણ તમે હાસ્ય, ખુશી, ઉમંગ, ઉલ્લાસના રંગો પૂરશો. ઘરના ખૂણા તો તમે દીવાથી અચૂક ચમકાવશો, પણ આશા છે મિત્રો તમારા મનમાં જે અંધકારનો ખૂણો છે ત્યાં સુધી એની જ્યોતનો પ્રકાશ પહોંચાડશો. દિવાલો પર રોશની કરી તમે ઘરને શણગારશો, પણ હાસ્યની રોશની તમારા ચહેરાને શણગારવાનું ન ભૂલે એ ખાસ ધ્યાન રાખજો. ફટાકડા તો તમે ફોડશો, પણ આશા છે મિત્રો કે એની સાથે તમારી અંદર રહેલી નકારાત્મકતા અને નબળાઈઓને પણ તમે બાળી નાખશો. સાફ સફાઈ તો તમે કરી જ લીધી હશે, પણ આશા છે મિત્રો કે ઘરની સાથે સંબંધોમાં લાગેલી ધૂળને પણ તમે સાફ કરી હશે. તો દિવાળી આવી ગઈ છે મિત્રો, જેમાં હવે આપણે પાસ્તા ભૂલી નાસ્તા કરીશું, અને મીઠાઈઓ વગર તો તહેવાર કેમ પૂરો થાય. બસ આવી જ મીઠાશ આપણા જીવનમાં ભરી આનંદ અને ઉલ્લાસ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. આપ સર્વને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.